घूंघट की आड़ में। जी हाँ, आ कोई फिल्मी डायलॉग नहीं, परंतु आवेदना छे घूंघट नी पाछड़ दबाय रहेली ए दर्दनाक स्वतंत्रता नी वात महिलाओं नी छे। सदियों थी स्त्रीना आवाज ने रूंधाता आवेला समाज ना ढोंगी आगेवानो हजू पण नथी बदलाया। આધુનિકતાની એ ચાદર હજુ પણ ગામડાની સીમા સુધી નથી પહોંચી। જી હા, અમે વાત કરી રહ્યા છીએ 21મી સદીની એક એવી નારીની કે જે હજુ પણ સમાજની બેડીઓમાં બંધ છે, ક્યાંક રીતરિવાજના નામે તો ક્યાંક જવાબદારીના નામે। સ્ત્રી અનામત અને પુરુષ સમોવડી મહિલાઓની વાતો વચ્ચે આજે પણ ગુજરાતના ગામોમાં મહિલાઓ સામાજિક બંધનોથી કેદ છે। પંચાયતી રાજના પૂરા ફાયદાઓ પુરુષ પ્રધાન સમાજ વટભેર ભોગવી રહ્યો છે અને મહિલાનું હોય છે માત્ર નામ। હદ તો ત્યારે થઈ ગઈ જે સ્ત્રીના નામે પંચાયતી શાસનમાં ટિકિટ લેવામાં આવી, જંગી મતોથી જીતાડવામાં આવી, સમાજના એક માળખાના પ્રતિનિધિત્વની જેનામાંથી જવાબદારી નાખવામાં આવી। એ સ્ત્રીને પોતાનો ચહેરો દેખાડવાનો પણ અધિકાર નથી, વાત માત્ર ચહેરા પૂરતી સીમિત નથી। મર્યાદાના નામે બંધનોની સાંકળથી બાંધી દેવામાં આવી છે સ્ત્રીઓને। મોટેથી બોલવું નહીં, નહીં તો કોઈ સાંભળી જશે, મોટેથી હસવું નહીં, નહીં તો સમાજ શું કહેશે। હડાહડ ખોટા હોવા છતાં પણ કોઈની સામે કોઈ જ દલીલ નહીં, આવી તસવીર અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અમારા વિશેષ કાર્યક્રમમાં ઘૂંઘટ કી આડ મેં। સ્ત્રીઓ આજે પુરુષની સમોવડી બની ચૂકી છે, આ વાક્ય આપણે અવારનવાર સાંભળતા આવીએ છીએ। ચોક્કસપણે વાત સાચી ગણી શકાય, મહિલાઓ કોર્પોરેટ ક્ષેત્રે આગળ વધી છે, શિક્ષણ ક્ષેત્રે નામ કર્યું છે, તો રાજકારણમાં પણ મહિલાઓ પુરુષ નેતાઓને હંફાવે છે। જો કે એક હકીકત એવી છે, જ્યાં મહિલાઓને રાજકારણમાં તો લવાય છે, પરંતુ કુરિવાજોના બંધનમાં તેઓ હજુ પણ કેદ છે। ઘૂંઘટ એ ભારતીય નારીનું એક આગવું ઘરેણું છે, તેની નાજુકતા અને વડીલો પ્રત્યેનો આદર ઘૂંઘટથી રજૂ થતો આવ્યો છે। પરંતુ જ્યારે મહિલા પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી હોય અને કુરિવાજોની પરંપરાને વળગી રહી ઘૂંઘટમાં જ કેદ રહે, તો આવી જ સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની છે। તાજેતરમાં જ ડીસા અને ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખની વરણી થઈ છે। ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સીતાબહેન માજીરાણા બિનહરીફ વિજેતા બન્યા છે, તો ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સતત બીજી વાર દાહીબેન વાઘેલા વિજયી જાહેર થયા છે। પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ તાલુકા પંચાયતના પ્રમુખોને ના ઘૂંઘટ હટાવવાની પરવાનગી છે ના મોઢેથી બોલવાની। બહાર નીકળવામાં ઘૂંઘટ પ્રથા બહુ હોય છે આ લોકોને, એટલે બહાર નીકળવાની એમને મર્યાદા હોય છે, એટલે ઘૂંઘટ પ્રથા જયારે બંધ થાય તો આ બહેનો બહાર નીકળી શકે, ફોટા પડાવી શકે અને વહેવટ પણ ખુરશી ઉપર બેસીને વહેવટ પણ કરી શકે। સરકારે 50% મહિલા અનામતની જોગવાઈ કરી છે જેથી મહિલા સશક્તિકરણ કરી શકાય, પરંતુ અહીં તો જે મહિલાઓને સમાજના કુરિવાજોથી દબાઈ રખાઈ હોય તેમને પ્રજાના પ્રતિનિધિ બનાવી દેવાયા છે, જેમને વડીલો સામે મોટે અવાજે બોલવાની જ મનાઈ છે, તે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવશે? જે કાર્યકર્તા ન હોય અને જે ક્યાંય પ્રજા માટે તો દૂરની વાત છે, પોતાના માટે પણ ક્યાંય પોતે જાતે કંઈ ન કરી શકે એવી બહેનોને ટિકિટ આપી રાજકારણમાં લાવે છે, અને એના લીધે જે મહિલા સશક્તિકરણનો ફાયદો થવો જોઈએ એ નથી થતો। એક શક્તિ ઊભી કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે, જૂના સમયની અંદર જે ઘૂંઘટ પ્રથા હતી એના કારણે મહિલાઓને ક્યાંક અભણ રહેતા હતા, ક્યાંક શક્તિનું એમને જ્ઞાન ન હતું, શિક્ષણનું જ્ઞાન ન હતું, લોકોની સમાજ સાથે હળીમળી શકતા ન હતા। સરકારી યોજનાઓ મહિલાઓના વિકાસ માટે છે, પરંતુ શું આ રીતે થશે સ્ત્રી સશક્તિકરણ? રૂઢિવાદી પ્રથાઓમાં દબાયેલી સ્ત્રીઓ કેવી રીતે ચલાવશે શાસન? શું માત્ર અનામતની જગ્યા પૂરવા માટે જ બનાવાય છે મહિલા નેતા? શું કેટલાક નેતાઓ મહિલા અનામતનો કરી રહ્યા છે દુરુપયોગ? કિશોર તુવર, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। તો આજે તો રાજકારણમાં લાવવામાં આવે છે સ્ત્રીઓને, પરંતુ છતાં પણ ખાલી નામ માત્ર આવે છે સ્ત્રીઓનું,
હકીકતે શાસન ચલાવનાર કોઈ અલગ જ હોય છે અને આ જ વિષય પર સ્ત્રીની જે દબાયેલી સ્થિતિ છે, સ્ત્રી પર જે અત્યાચાર કરવામાં આવે છે, આ તમામ વિષય ચર્ચા કરવા આપણી સાથે ઉપસ્થિત છે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાટા. રુઝાન, આપનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં. રુઝાન, ખાસ કરીને જો વાત કરવામાં આવે, આપણે વાત કરી બનાસકાંઠાની, એક સ્ત્રીઓને આગળ લાવવા માટે એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે રાજકારણથી માંડીને તમામ જગ્યાએ મહિલાઓને અમુક ટકા અનામત આપવામાં આવે, બરાબર? જે પરિણામે મહિલાઓ સરપંચ છે, જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, ત્યાં સ્થાન મળ્યું છે. પરંતુ આજે પણ ખરેખર દયનીય કહી શકાય કે જયારે મીડિયા તેની સામે જાય છે, અહીંયા સુધીનો ઘોંઘટ તાણી રાખવામાં આવે છે, ચહેરો નહીં બતાવવાનો, મોઢેથી બોલવાનું નહીં, હસવાનું નહીં. આ ઉપરાંત જો આટલી પણ છૂટ ના હોય તો એક પદ તરીકે જેને પદ આપવામાં આવ્યું છે, જે જવાબદારી સોંપવામાં આવી છે, શું લાગી રહ્યું છે કે તે જવાબદારી પોતે નિભાવી રહી છે? હકીકત એ છે કે પદની પાછળ જવાબદારી નિભાવનાર તેનો કોઈ કુટુંબીજન છે, શું કહેશો? તમે 100% સાચું કહો છો, કારણ કે આજે જોયું, સૌથી પહેલા હસવું બી આવે ને નિંદનીય બી આવે, કારણ કે નિંદનીય એટલે કે આ લોકો એક તમાશો, આપણે જે મહિલા અનામત માટે જે બધાએ મહેનત કરી અને જે આપ્યું તો લોકો એને જે મિસયુઝ કરીને એનો એક તમાશો બનાવી રહ્યા છે. ના, ઇટ વોઝ એઝ ગુડ એઝ અ તમાશા. કારણ કે તો હેતુ શું હતો મહિલા સશક્તિકરણનો? એના 3 હેતુ હતા. પહેલા હેતુ એ હતા કે જ્યારે બહેનો પોતે આ ફિલ્ડમાં આવે છે, બહાર પોલિટિક્સના ફિલ્ડમાં, જે બી બીજા ફિલ્ડોમાં, તો ઓબ્વિયસલી જે બહેનો એમની જે લાયકાતો છે, જે એના સારા સારા શું કહેવાય કામ કરી શકે છે, એના માટે એક તો લાવવાનું, તો બીજું કે એ લોકો પોતે એમ્પાવર્ડ થાય. કારણ કે અત્યાર સુધી આપણે જે પેટ્રાઇકલ સોસાયટી જેને કહીએ ને, કે જે પિતૃત્વ હતા સોસાયટી, બધા આપણે એમાં મોટા થયા છે કે ભાઈ ઘરનો વડીલ એટલે જેન્ટ્સ જ હોય ને, એના એ બધું, એ જે આખી આપણને સ્ટોરી ખબર છે કે ભાઈ બધું ઘર બી એ લોકોના નામે, અને જે વડીલ કે સાચું ને એ આખું ઘર માને, અને જે જેન્ટ્સ હોય, પણ આપણે એમાંથી કાઢવું હતું બહેનોને, એ લોકોને એ બી એ પાવર આપવા હતા, એમ્પાવર એ રીતે કરવું હતું કે તમે બી ડિસિશન લઈ શકો છો, તમારા ડિસિશન સાચા છે, કારણ કે બહેનોના ડિસિશન કોઈ ખોટા નથી, કારણ કે જ્યારે એ આખું ઘર ચલાવે છે ત્યારે ઓબ્વિયસલી એના ડિસિશન સાચા હોય છે, પણ એને કોન્ફિડન્સ નથી આપતા, કારણ કે પેટ્રાઇકલ સોસાયટીને લીધે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કે આપણે વુમેન અનામત એટલે લાયા હતા કે જે આપણે બહેનો અને ભાઈઓ જે જોડે મળીને કામ કરે, કારણ કે પહેલા એવું થયું હતું, જે ફેક્ટ છે, અગર આપણે પોલિટિક્સ ની અત્યારે વાત કરીએ તો પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી કહીશ, કે પહેલા એવું હતું કે જ્યારે ભાઈઓ પોલિટિક્સમાં હોય છે ત્યારે ધેર ઇઝ લોટ ઓફ અધર થિંગ્સ ઓલ્સો ઇન્વોલ્વ, અને એ બહેનોના જે ફાયદા છે કે જે બહેનોનું નુકસાન છે એ લોકો એમાં તફાવત નથી કરી શકતા. એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું તો તમને ખબર પડશે, કે આજથી થોડા વર્ષ પહેલાની વાત કરું છું, કે પંચાયતમાં બેન હતા એ, અને એ કોઈ ગવર્નમેન્ટની સ્કીમ આવી કે ભાઈ અમે તમને પેલો બાજરો આપશું ફ્રીમાં બધી બહેનોને, તો એ પંચાયતમાંથી એ લોકોએ કહ્યું કે ના, તમે અમને બાજરો ના આપો. આ સિમ્પલ વાત છે, પણ સાંભળવા દઈએ કે બાજરો ના આપો, કારણ કે બાજરો અમે જયારે બનાવીએ છીએ, પકાવીએ છીએ, તો એને બહુ ટાઈમ લાગે છે પકતા, રોટલો બનતા, પણ અગર તમે અમને ઘેવું આપો તો અમે જલ્દી રોટલો બનાવી શકીએ. એટલે આ એક બહુ નાની વાત હતી. બીજી વાત કે જાણે કે એ લોકોને ગામમાં એ બહેન જ બિચારી સમજી શકે છે કે સવારે વહેલી ઉઠી પેલા તપે માટલા લઈ અને આટલા દૂર સુધી જઈ અને પાણી ભરી અને ભરેલા માટલા લઈ અને ફરી આવવાનું, એ ખાલી બહેન જ સમજી શકે છે. એટલે એનો મતલબ એ છે કે એ જયારે બેન જયારે પંચાયતમાં આવે છે ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે એની જે પ્રોબ્લેમ છે એ પછી ગવર્નમેન્ટની સ્કીમો લાવી અને તરત વેલ એટલે કૂવો બનાવે છે, સારા રસ્તા બનાવે છે. હવે હું એડ્યુકેશનની વાત કરું, આ બહેનોને જ ખબર છે કે છોકરાઓને એ લોકો જેટલું ફાવે છે એટલું ભણાવે છે, પણ અગર સ્કૂલમાં જ અરે વિલેજમાં જ સ્કૂલ હોય તો એ લોકોને ઇઝી પડે. એટલે આ બહેનો આ બધું એ લોકોને જે પોતાના ફેમિલી માટે, નોટ પર્સન, પોતાના ફેમિલીના જે ઇશ્યુઝ છે એ સોલ્વ કરવા માટે. હકીકત એ છે આજે રુઝાન કે સ્ત્રી પોતે સમર્પિત છે, પરંતુ સામે તેના જે હક છે તે નથી મળી રહ્યા. જવાબદારી ફક્ત નિભાવી રહી છે સ્ત્રી આજના જમાનામાં, પરંતુ એના જે હકો છે તેનાથી હજુ વંચિત રહે છે. ધાનેરાના ગાદીપતિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સત્યાનંદ મહારાજ. સત્યાનંદ જી, શું કહેશો? એક સામાજિક દરજ્જો છે સ્ત્રીનો, તેના પર હાલ સવાલ ઉઠી રહ્યો છે. માત્ર ને માત્ર એક મોહરા રૂપે સ્ત્રીને દર્શાવવામાં આવે છે, શું કહેશો આ બાબતે? સ્ત્રીનો ફક્ત ઢાલ તરીકે જ ઉપયોગ થાય છે દરેક બાબતમાં, અને સ્ત્રીના નામે અમુક ચરી ખાતા લોકો સ્ત્રીને આગળ કરીને જેનો લાભ લેતા હોય છે. હેલો, જી જી જી. તો એવામાં સ્ત્રીઓએ ખરેખર જાગૃત થવું જોઈએ, અને જેને સમાજ સેવા કરવી છે, જેને કંઈક આગળ આવવું છે, તો એમને જાગૃત તો થવું જ પડશે. મૂળ વર્ષોથી સ્ત્રીઓનું શોષણ થતું આવ્યું છે, અને ખાસ કરીને આપણા દેશમાં જે આ કહેવામાં આવે છે કે યત્ર નારીયસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા, પણ ફક્ત એ શાસ્ત્રો સુધી જ વાત રહી છે, સમાજમાં હજુ અમલમાં આવી નથી. તો આપણે બધાએ એ બાબતમાં જાગૃત થવું જોઈએ, અને સ્ત્રીઓને ખાસ કરીને આ બાબતમાં જાગૃત થવું જોઈએ. જી આભાર આપનો સત્યાનંદજી મહારાજ અમારી સાથે વાત કરવા બદલ.
અને હાલ આપણી સાથે અમારા સંવાદદાતા મનીષ પુરોહિત પણ જોડાઈ ચુક્યા છે. મનીષ, જે રીતની વાત સામે આવી રહી છે, સત્યાનંદ મહારાજનું કહેવું છે કે સ્ત્રીએ પોતાના હક માટે જાગૃત બનવું પડશે, લડવું પડશે. પરંતુ આજે એક વાત એ પણ છે મનીષ કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન ઘણી જગ્યાએ જોવા મળે છે. ઘરેલુ હિંસાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કદાચ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સરપંચ તરીકે સ્ત્રી હશે તો તેની સાસુ જ તેને બેસાડી દેશે કે હક તારો નથી, ડિસિઝન લેશે તારો પતિ એટલે કે મારો દીકરો ડિસિઝન લેશે. આ વસ્તુ પણ વારંવાર સમાજમાં સામે આવતી રહી છે મનીષ. જી પૂનમ, ચોક્કસ એ વાત સાચી છે. પરંતુ અત્યારે જે વાત થઈ રહી છે તે માત્ર સ્ત્રી સ્ત્રીની દુશ્મન નથી, પરંતુ અહીંયા પુરુષ પ્રધાન સમાજની જે માનસિકતા છે તે ક્યાંક ને ક્યાંક હજી પણ બરકરાર છે. 21મી સદીમાં જ્યારે સ્ત્રીઓ હવામાં વિમાન ઉડાવી શકે છે, જ્યારે આર્મી પર બોર્ડર પર ફાયરિંગ કરવા માટે સ્ત્રી સજ્જ હોય, આજે દુનિયામાં પુરુષના ખભે ખભો મિલાવીને સ્ત્રી જ્યારે આગળ પડતી દેખાતી હોય, તેવામાં આજે પણ વાઇબ્રન્ટ ગણાતા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓનો આવો ચહેરો, જ્યાં સ્ત્રીઓ પોતાની વાત રજૂ નથી કરી શકતી, પંચાયતી રાજની આ જે વ્યવસ્થા છે ત્યાં સ્ત્રી અનામતનો ફાયદો લઈને કેટલાક પુરુષ પ્રધાન સમાજના જડસુ કહેવાતા જે સમાજના આગેવાનો છે તે સ્ત્રીઓને ઇનામતનો પૂરો ફાયદો લે છે અને પોતે ભલે પોતાની પત્નીને ઉમેદવાર તરીકે ઉભી રાખે, પરંતુ પડદા પાછળ સંપૂર્ણ સત્તાના સૂત્રો પોતાના હાથમાં રાખે છે. આવું એક નહીં પણ આખા ગુજરાતમાં ગામે ગામની આ વ્યથા છે. સરપંચ તરીકે હોય, તાલુકા કે જિલ્લા પંચાયતની વાત હોય, સ્ત્રી ઉમેદવારને આગળ કરીને સ્ત્રી અનામતનો પૂરો ફાયદો લઈને પુરુષ સમાજ, ખાસ કરીને તેના ભાઈ કાકા કે બાપા કે પતિ, આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક સ્ત્રીની આડમાં પોતાની મહત્વકાંક્ષા, પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે પ્રયત્ન કરતા હોય છે. પૂનમ, વાત માત્ર સામાજિક નથી, વાત આર્થિક અને સામાજિક ધોરણે પણ આ જ વસ્તુ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક પુરુષ પ્રધાન સમાજમાં લોકો સ્ત્રીઓની વાતને એ હદે દબાવી દે છે, જ્યારે પુરુષના મેળાવડા હોય ત્યારે સ્ત્રીઓને જવા દેવામાં નથી આવતી, ઊંચા અવાજે બોલી ન શકે, હસી ન શકે, પોતાની વાત રજૂ ન કરી શકે, ઇવન ત્યાં સુધી કે ઘરના કોઈ વડીલો હોય એમની પોતાની વ્યથા કેવી હોય તો એ ઘૂંઘટમાં પોતાની વાત કરે છે. આ એક ગુજરાતનો એક એવો ચહેરો છે જે આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓને આજે 21મી સદીમાં પણ પોતાની વાત રજૂ કરવાનો અધિકાર નથી. પૂનમ જી, આભાર મનીષ આપનો અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે હાલ જાનવીબેન અંધારે પણ જોડાઈ ચૂક્યા છે, સામાજિક કાર્યકર્તા. જાનવીજી, આપણી સામે જે વાત સામે આવી રહી છે, રાજકારણથી માંડીને તમામ જગ્યાએ સ્ત્રીને ખાલી એક નામ તરીકે દર્શાવવામાં આવે છે અને એ નામ પાછળ પણ ફાયદાઓ ઉઠાવવામાં આવે છે. જે હમણાં સંવાદદાતાએ વાત કરી મનીષે, કહેવું છે પંચાયતી રાજમાં, તાલુકા પંચાયત, દરેક જગ્યાએ એક સ્ત્રીને સ્થાન આપવામાં આવે છે, કારણ કે અનામત હોય છે, અમુક ટકા મહિલા અનામત હોય છે. સવાલ એ થાય છે કે ઘણા જે રાજકારણીઓ હોય છે પોતાની સ્ત્રીને પદવી અપાવી દે છે, એક પદ અપાવી દે છે, ધારાસભ્ય છે કે આ છે તે છે, બરાબર છે. હકીકતે જો એ સ્ત્રીમાં કેપેસિટી નથી કે ઘૂંઘટમાં રહીને એ શાસન નથી ચલાવી શકતી, નિર્ણયો નથી લઈ શકતી, તો શા માટે કોઈ બીજી ભણેલી ગણેલી સ્ત્રી છે તેને એક મોકો નથી આપવામાં આવતો? તે પણ સૌથી મોટો સવાલ ઉભો થાય છે. જાનવીબેન, તમારી વાત સાવ સાચી. આપણે પહેલાં તો થોડુંક ઇતિહાસમાં જોઈએ કે આ અનામત શું કામ આવ્યું. અનામતની આજે પંચાયતી રાજમાં જોઈએ તો હવે 5મી હરોળ થઈ રહી છે ચૂંટણી માટેની, એટલે કે આ કમસે કમ 15 વર્ષથી આ આપણી કાનૂન આપણા દેશમાં લાગુ પડ્યો છે. તેની પાછળની આખી જે વિચારધારા હતી અને એની પાછળ એક આખી નારીવાદી આંદોલન જે આખા દેશમાં છેડાયું કે જ્યાં સુધી સત્તામાં નથી, નિર્ણય પ્રક્રિયામાં બહેનો નથી, ત્યાં આગળ ખરેખર બહેનોની સાથે ન્યાયની અને બહેનોની સ્ત્રી સમાનતાની આપણે જે વાત કરીએ છીએ તો એ આપણને નથી હાસિલ થતું. એટલે મહિલાઓની લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં, ડિસિશન મેકિંગ બોડીઝમાં એમની ભાગીદારી વધે એટલા માટે રિઝર્વેશન આપણે કરવામાં આવ્યું. અને આપણે અમે આ મુદ્દા સાથે લગભગ 15 વર્ષથી જોડાઈને કામ કરીએ છીએ, તો ચોખ્ખું અમને દેખાય છે કે પહેલી વખત જ્યારે બહેનો આવી ત્યારે અમને ખબર નહોતી કે આ શું છે, પણ તેમ છતાંય આખું એક મહિલા સ્વરાજ અભિયાન કરીને એક આખું નેટવર્ક રાજ્યભરમાં હતું, એની અંદર અમે જે અભ્યાસ કરેલો ત્યારે 1997-98માં, તો એવું જોવા મળ્યું કે કમસે કમ 15-20% બહેનોને લાગ્યું કે અચ્છા, અમારી પાસે હવે સત્તા છે, તો અમે એમને ઘણા બધા એવા નિર્ણયો લીધા કે જે વર્ષોથી લેવાયા નહોતા. દાખલા તરીકે પાણીનો પ્રશ્ન છે, રોડનો પ્રશ્ન છે, સ્વચ્છતાના પ્રશ્ન છે, આ બધા પ્રશ્નો જે બહેનોને લાગુ પડે છે સૌથી પહેલા એમણે લેવાના શરૂ કર્યા. બીજી હરોળની અમે જ્યારે વાત કરીએ ત્યારે અમને ચોક્કસ એવું દેખાયું કે બહેનોમાં જાગૃતિ વધી, અમે જાગૃતિનો ભાગ બન્યા કે કેવા ઉમેદવાર હોવા જોઈએ, એની જાગૃતિ જ્યારે કરી ત્યારે અમને ચોક્કસ દેખાયું કે ઘણી બધી ભણેલી ગણેલી બહેનો
ચૂંટણીમાં ઉભી રહી હતી. અને આ દ્રશ્યમાં જોઈ શકો છો જાનવીબેન જે રીતે જોવા મળી રહી છે, જયારે હાર પહેરાવવામાં આવે છે, મીડિયા સામે બી જયારે લાવવામાં આવે છે, કઈ વાત છે કે કોઈ યોજના છે, કઈ રીતે મીડિયા સામે બોલવું તે પણ ઘોંઘટ તાણીને બોલવામાં આવે છે, અને એ પણ એટલા જ શબ્દો કે જેટલા તેના કુટુંબીજનો અથવા તો જે તેનો પતિ છે, કહેવાતો જે અધિપતિ છે એના દ્વારા કહેવામાં આવતું હોય છે, એટલું જ તેને બોલવાનું હોય છે. ખરેખર એક કમનસીબી કહેવાય. ઉઝાન, આ બાબતે આપણે યાદ કરવા પડે, ઇન્દિરા સેલ્યુટ કહી શકાય સ્ત્રીને, અને જે પરિસ્થિતિ હતી બદલી હતી. રુઝાન 100%, કારણ કે એ સેલ્યુટ કરવું જોઈએ, અને એના લીધે આઈ વુડ રાધર લાઈક ટુ સે કે ધેર વોઝ લોટ ઓફ એમ્પાવરમેન્ટ બીકોઝ ઓફ દેટ. એક આપણને એનાથી એ બી મળતું હતું, માર્ગદર્શન બી મળતું હતું. હવે આપણે જે તમારો મેઇન જે તમારો આ જે મુદ્દો છે, બહુ સત્ય છે કે આજે અત્યારે દેખાઈ રહ્યું છે આપણા સ્ક્રીન પર, બહુ આઈ સેડ બહુ નિંદનીય છે. ને આપણને એઝ અ સ્ત્રી બી શરમ આવી જોઈએ, અને જેન્ટ્સોને બી શરમ આવી જોઈએ કે એ લોકો આપણું જે આટલું સરસ આપણે જે પ્રોવિઝન કર્યું છે બહેનો માટે, અપલિફ્ટમેન્ટ માટે અને એમ્પાવરમેન્ટ માટે એ લોકો બગાડી રહ્યા છે. બીજો પોઈન્ટ કે ઓબ્વિયસલી આપણે જૂનું બી થોડું જોઈએ તો, અગર મને યાદ છે આપણે બિહારમાં બી આઈ થિંક લાલુ પ્રસાદજી જયારે પેલામાં ગયા હતા જેલમાં, ત્યારે એમને એમની વાઇફ રાબડી દેવીને બેસાડી દીધા હતા એમાં. એટલે આ ત્યાંથી એવી પ્રથા ચાલતી હતી, પણ ત્યારે બી આપણે બૂમ પાડીને તમે આજે જે બતાવો છો બહુ સારું કરો છો, તાકી લોકોમાં જાગૃતિ આવે, બહેનોમાં જાગૃતિ આવે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ કે હવે આમાં બે ચીજ છે, કે પેલી બેન બોલવા માંગે છે ને એને દબાવવા આવે છે, કે બેનની લાયકાત જ નથી. આ બંને પોઈન્ટ થઈ શકે છે. અગર એ બેનને દબાવવામાં આવે છે તો એનાથી વધારે મોટો ગુનો કહેવાય, અને એને લાયકાત નથી તો ઓબ્વિયસલી આપણે જે આ મેડમ કહી રહ્યા છે એ રીતે જે રીતે લોકો ક્યારના અભિયાન ચલાવે છે અને જાગૃતિઓ કરી રહ્યા છે કે ભાઈ સારા લાયકાત વાળી બહેનો ઉભી રહે, સારા લાયકાત વાળી બહેનોને વોટ મળે. કારણ કે એ બી બની શકે કે સારી લાયકાત વાળી બહેનો મે બી એ લોકોના હસબન્ડ આટલા પાવરફુલ ના હોય, આટલા પુશિંગ ના હોય, કારણ કે એના હસબન્ડ ઇન્ટરેસ્ટ ના હોય, ને આના તો હસબન્ડ ઇન્ટરેસ્ટ હોય કે મારા વાઇફને બેસાડીશ અને પછી હું એના એના બધું. સમાજની જે માનસિકતા છે ને તે હજુ બદલ, આપણે ક્યાંક ને ક્યાંક થાક ખાઈ રહ્યા છીએ, ક્યાંક ને ક્યાંક હજુ આ હલકી માનસિકતા બદલવામાં હજુ પણ સ્ત્રીઓએ સંઘર્ષ કરવાનો રહેશે. આ વિષય પર આપણે ચર્ચા હજુ પણ આગળ વધારીએ તે પહેલા લેશું બ્રેક.